જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં જેનું નામ છે હેતલ્સ ક્રાફ્ટ. મિત્રો, સૌથી પહેલાં આપણે એક ચાર્ટ પેપર લેશું. મિત્રો, તમે વિચારતા હશો કે આજે આપણે શું નવીન બનાવ્યા જઈ રહ્યા છીએ. તો એના માટે જેને તમને ગૂંથતા નથી આવડતું, ઊનથી ગૂંથતા નથી આવડતું, એના માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો વિડીયો છેક સુધી જરૂરથી જોજો, અને જો વિડીયો પસંદ આવે તો જ લાઇક અને શેર અને કમેન્ટ પણ જરૂરથી કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એ પણ કરી દેજો. એના માટે મેં પિંક કલરનું ઊન લીધું છે, તેને મેં આંગળી જેટલી સાઇઝનું કટ કર્યું છે. થોડું ઘણું લાંબા ટૂંકું ચાલે. ત્યાર પછી બીજો એક કટકો લેવાનો છે, એનાથી સેજ નાનો લેવાનો રહેશે. એને આપણે આવી રીતે કટ કરી દઈશું. મિત્રો, તમારે કયા ગામથી વિડીયો જોવો છે એ પણ કમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી મને આઈડિયા આવે કે તમે કયા ગામથી જોવો છો અને મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે. ત્યાર પછી બંને છેડાને ભેગા કરીને આપણે ચારે ચાર છેડાને એકસાથે ભેગા કરી દઈશું, જેથી આવી સરસ રીતે આપણે શેપ આવી જાય. ત્યાર પછી નીચે આપણે એને દોરા વડે સિક્યોર કરી દઈશું, ફિટ કરી દઈશું. મિત્રો, આપણે વિડીયોમાં શું બનાવવા જઈ રહ્યા છીએ એ તમને કદાચ ખ્યાલ આવી પણ જાય તો પણ વિડીયો છેક સુધી જરૂરથી જોજો, જેથી તમને આઈડિયા આવે કે વિડીયો કેવો બન્યો છે અને વસ્તુ કેવી બની છે, જે એકદમ સરળ અને એકદમ સસ્તામાં બને છે. મારા વિડીયોમાં હું બને એટલી વધુમાં વધુ એવી જ પ્રયત્ન કરતી હોઉં છું કે વિડીયો સરસ બને અને વિડીયો એકદમ ઘરે બધી વસ્તુ મળી જાય એવી હોય અને એકદમ યુનિક હોય, અલગ હોય. તો આવી જ રીતે મેં નવ કરી છે પાંદડી. ત્યાર પછી જે કાર્ડબોર્ડથી આપણે રાઉન્ડ કટ કર્યું હતું એને આપણે લેશું અને એને આપણે ફેવિકોલથી ચિપકાવી દઈશું. ફેબ્રિક ગમ છે આ, કાપડમાં લગાવવાનો ગમ હોય એના વડે આપણે ઊનને ચિપકાવી દઈશું. હું જેવી રીતે ચિપકાવું છું એવી જ રીતે આપણે એક પછી એક પાંદડીને ચિપકાવતા જઈશું, ચોંટાડતા જઈશું. ફ્રેન્ડ્સ, મારા વિડીયોમાં તમને કંઈક પણ અલગ લાગતું હોય, કાંઈ પણ ગમતું હોય તો નીચે કમેન્ટ કરજો, અને નેક્સ્ટ મારે શું બનાવવું જોઈએ એ પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો મને, જેથી હું કંઈક અલગ કરવાની જરૂરથી ટ્રાય કરીશ. અને હવે રક્ષાબંધન પણ આવે છે તો આપણે રાખડીઓ પણ બનાવીશું, જરૂરથી બનાવીશું. સરસ રીતે આપણે આવી રીતે બધી જ પાંદડીઓને ગોઠવી દેવાની રહેશે. ફ્રેન્ડ્સ, તમને વધુ શું બનાવવું ગમે એ પણ કમેન્ટ જરૂરથી કરજો. મને તો વધારે કોઈ પણ વસ્તુ બનાવી ગમે કે જે ઘરમાં સરળ રીતે મળી રહેતી વસ્તુમાંથી બની જતી હોય. હું જનરલી બહાર શોપિંગ કરવા જાઉં ત્યારે મને કાંઈ પણ નવું દેખાય તો હું તરત લઈ લેતી હોઉં છું કે આનાથી હું એક બનાવીશ, અલગ બનાવીશ. અને એવું નથી હોતું કે એ મોંઘું જ હોય છે, એ જનરલી આમ બજેટમાં હોય ને એવી જ વસ્તુ હું લેતી હોઉં છું. બહુ કોસ્ટલી વસ્તુ હું જનરલી ઓછી લઉં છું. તો આવી જ રીતે પાછી આપણે ઉપર ચોંટાડી દીધું છે બીજું કાર્ડબોર્ડનો ઘટકો. તો આવી જ રીતે આપણો ફૂલ રેડી થઈ ગયું છે. હવે મારી પાસે આવા ગોલ્ડન કલરના પેચીસ પડ્યા હતા. તમારી પાસે જો પેચ ના હોય તો તમે એના ઉપર ટીકી લગાવી શકો છો, સ્ટોન લગાવી શકો છો, એવું કંઈ પણ લગાવી શકો છો. મેં અહીં બે બાજુ પેચ લગાવી દીધા છે, જેથી તેનો લુક એકદમ સરસ લાગે. અને હું જનરલી ક્યારેય કાપડ લેવા જતી હોય અથવા મારી પાસે કોઈ પણ કાપડ વધી જાય, બચી જાય, તો એમાંથી જે આવા પેચ ને એવું હોય તેને હું કટ કરી લેતી હોઉં છું, જેથી મારે આવી જ રીતે કોઈ પણ પ્રોજેક્ટમાં કામ આવી જતા હોય છે. આવી જ રીતે મેં બધા ફ્લાવર્સ બનાવી લીધા છે. એકદમ સરસ લાગે છે ને. હવે પાછું બીજા કલરનું ઊન લેશું, એને આવી જ રીતે હું 20 વખત રાઉન્ડ કરીશ. આપણે લટકણ હોય ને, ફૂમકો, એ બનાવવા જઈ રહ્યા છીએ. તમે કલર કોમ્બિનેશન તમારી રીતે લઈ શકો છો, એમાં કોઈ ડાઉટ નથી. બાકી આપણે બહાર શોપિંગ કરવા જતા હોય ત્યારે કાંઈ પણ વસ્તુ જો તમને પણ ગમે તો તમે પણ તરત ઉઠાવી લેજો, અને તમે એમાંથી કંઈક નવું ક્રિએટ કરવાની ટ્રાય જરૂરથી કરજો, જેથી તમને ખૂબ મજા આવશે. મને તો એ બધું કરવું બહુ જ ગમતું હોય છે. મારે તો હજી ઘરે નાના છોકરાઓ છે એટલે થોડું ઘણું ઓછું પોસિબલ થતું હોય છે હમણાં, એટલે હું બિઝી રહું છું. બાકી મને તો ફૂલ ડે કોઈ એમ કે બસ તારે આ જ કરવાનું છે તો મને તે કરવું બહુ જ ગમતું હોય છે. જો તમને પણ એવું ગમતું હોય તો તમે મારા જેવા જ છો.
તો આવી જ રીતે નીચેથી આપણે કટ કરી દેશું. જો આ તો આવડતું જ હશે જનરલી બનાવતા, પણ તો પણ મને થયું કે લાવો શીખવી દઉં, કદાચ કોઈકને ના આવડતું હોય તો. નીચે આપણે સીધું કરી દઈશું ફ્રેન્ડ્સ. આવી જ રીતે મેં બીજા પણ ફૂમકા બનાવી દીધા છે. હવે આપણે એને 101 દોરા વડે લગાવી દઈશું. ફ્રેન્ડ્સ અત્યારે આ જે પહેલું હું કરતી હોઉં છું એ સેમ્પલ માટે કરતી હોઉં છું, એટલે મેં પતલો દોરો લીધો છે જેથી મારે કદાચ ભૂલ થાય તો હું તોડી નાખું. તમે અહીં જાડો દોરો લઈ શકો છો. કમેન્ટમાં મને કેટલાય કહેતા હોય છે કે તમે જાડો દોરો લો જેથી તૂટે નહીં, પણ હા હું નેક્સ્ટ પાછું કરું છું, ફરી બનાવું છું ત્યારે જાડો જ લઉં છું. અને મારે જનરલી આ બધા તોરણ હોય છે એ હું કોઈકને આપી જ દેતી હોઉં છું, કારણ કે આટલા બધા તોરણનું હું શું કરું, કંઈ ના કરું, વેચતી નથી, એમ જ આપી દઉં છું બીજાને જેને પણ જોઈતા હોય, જેને પણ ગમતું હોય, જરૂર હોય એ બધાને આપી દેતી હોઉં છું. આપણે આવી રીતે મોતી નાખી દઈશું. અને હા, મેં આમાં એક ભૂલ કરી છે. અહીં પહેલાં તમારે ગાંઠ મારી દેવાની રહેશે ફ્લાવરની ઉપર, અને ત્યાર પછી મોતી રાખવાના રહેશે જેથી મોતી નીચે ન પડી જાય. અહીં મારે ફૂલમાં આવી જાય છે, તમારે ફૂલમાં ના આવે એવી રીતે તમે ગાંઠ મારી દેજો. તો આવી જ રીતે આપણે લટકણ બનાવી દીધું છે. હવે આવી મેં દોરી એક પહેલાં બનાવી હતી ઊનથી જ, ત્રણ કલરની ઊન લઈને આપણે ચોટલો ગૂંથીએ છીએ એવી જ રીતે તમારે જેવડું સાઈઝ જોતી હોય એવડી સાઈઝ ગૂંથી લેવાની રહેશે. ત્યાર પછી એમાં હું વચ્ચે વચ માપ કરીને વચ્ચોવચ આ લટકણ લગાવી દઈશ. સોય દોરા વડે જ આપણે લગાવી દઈશું. તમે દોરો જાડો લઈજો, જે ઓલો સ્પેશિયલ તોરણનો દોરો આવે છે એ લઈ શકો છો જેથી તમારે તૂટે નહીં, અથવા તો ઊનનો દોરો પણ લઈ શકો છો. આવી જ રીતે હું અહીં બીજું પણ લટકણ લગાવી દઈશ. આ એકદમ સરળ લાગ્યું હોય તો જરૂરથી ટ્રાય કરજો બનાવવાની, લાગતું પણ સરસ હોય છે. અને એવું નથી કે તમે આવી જ રીતે અરેન્જ કરી શકો છો, તમને તમારો આઈડિયા લગાવીને તમે આવું ફ્લાવર બનાવીને કંઈક બીજી રીતે પણ ગોઠવી શકો છો તોરણમાં. આ તો જસ્ટ આઈડિયા માટે છે. બાકી તોરણ આવું જ સેમ ગમ્યું હોય તો સેમ પણ બનાવી શકો છો. અને જો મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને એક કમેન્ટ પણ જરૂરથી કરજો. હવે મળીએ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.